અને ઓપ્શન્સ એક્સચેન્જના આ સેગમેન્ટની અંદર આપણી સાથે એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહ જોડાઈ ચૂક્યા છે. સુદીપ, હાય, વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા તો તમારો માર્કેટની ઉપર ઓવરવ્યૂ શું છે? જે પ્રમાણે ઓપ્શન્સ ડેટા ઇન્ડિકેટ કરી રહ્યા છે એને શું એનાલાઇઝ કરી રહ્યા છો? એના જ ડિસ્કશનથી શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન. માર્કેટ આજે જે ગેપઅપ આપણે ઓપન થયું છે, આપણે એમાં એક વસ્તુ બહુ મહત્વની થઈ છે કે પાછું આપણે 1650 ની આસપાસ આવી ગયા છે, જે આ છેલ્લા સોમવારે હતા. તો આખા અઠવાડિયાના કન્સોલિડેશન પછી 1590-1950 ને હોલ્ડ કર્યા પછી આજે જે આ ગેપઅપ થયો છે, એમાં આપણને સેલિંગ પ્રેશર નથી જોવા મળ્યું ઉપરના લેવલથી. અને બીજું, આપણને થોડુંક બ્રોડ બેઝ પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું છે. એચડીએફસી બેંકના રિઝલ્ટ ખરાબ હોવા છતાં પણ બેંક નિફ્ટી 500 પોઈન્ટ ઉપર છે. એ આપણને એક સ્ટ્રેન્થ દેખાડે છે માર્કેટમાં, અને લાગે છે આવનારા દિવસોમાં આપણે આને 1600-1630 નો એક બહુ મહત્વનો સપોર્ટ બનશે. અને એ જ્યાં સુધી આ સપોર્ટ હોલ્ડ કરે છે ત્યાં સુધી આપણને 1630-1640 ની એક અપસાઇડ જોવા મળે, અને એના પછી એક શોર્ટ કવરિંગ નો મોટો મૂવ આવી શકે 1630-1660 ની ઉપર સસ્ટેન કરવાથી. ડેટા વાઇઝ અગર આપણે જોઈએ ઓપ્શનમાં, તો 1600-1620 બંનેમાં બહુ ખાસું એવું પુટ રાઇટિંગ થઈ રહ્યું છે. આજે આજના જ દિવસમાં વધારે એડિશન્સ થઈ રહ્યા છે. કમ્પેરેટિવલી કોલમાં રાઇટિંગ થઈ રહ્યું છે, પણ જે પુટમાં રાઇટિંગ થઈ રહ્યું છે એના કરતાં ઓછું છે. એટલે એ આપણને એક ઇન્ડિકેશન આપે છે કે થોડુંક ધ્યાન આપણે તેજી તરફ રાખવું જોઈએ. અને એના જ કારણે અમે રેકમેન્ડ કરીએ છીએ અત્યારે કે 1650 નો નિફ્ટીનો વીકલી કોલ, જે અત્યારે 95-94-95 ચાલે છે, એનો આપણે એમાં ખરીદી કરી શકાય, અને 60 રૂપિયાનો સ્ટોપ લોસ રખાય, અને 150નો ટાર્ગેટ આપણને આમાં મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક એક સ્ટોક સારો એવો અત્યારે બ્રેકઆઉટ થઈ રહ્યો છે, જે છે અદાની પોર્ટ્સ. અદાની ગ્રુપના સ્ટોક્સમાં આપણને છેલ્લા ઘણા દિવસથી સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે, અને અદાની પોર્ટ્સ પણ 670 થી લઈને 740 સુધીનો એક આપણને એક કન્સોલિડેટ એક અપમૂવ આવ્યો હતો. એના પછી છેલ્લા 3-4 દિવસથી કન્સોલિડેશન થઈ રહ્યું હતું, અને આજે પાછું બ્રેકઆઉટ આવી રહ્યું છે. સો આમાં આપણે ખરીદી કરી શકાય 723 ના સ્ટોપ લોસથી 773 ના ટાર્ગેટ માટે.